દર્શક મિત્રો, સતીડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિતા પરમાર. દર્શક મિત્રો, કોરોના વાયરસને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ અંગે ચીન ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે કોરોના વાયરસ ચીનમાંથી લીક થયો હતો અને અમેરિકાએ સમયાંતરે તેને ઉછાળો પણ આપ્યો છે. પરંતુ અમેરિકાના એક અર્થશાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે થઈને અમેરિકન સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખરેખર અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સાસે દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનના વુહાન લેબમાંથી નહીં પરંતુ અમેરિકાની લેબમાંથી લીક થયો હતો. તેમણે કહ્યું કે આના માટે પૂરતા પુરાવા છે, તેથી અમેરિકામાં તેની તપાસ થવી જોઈએ. એક માહિતી અનુસાર જેફરી સાસે સ્પેનિશ ગ્લોબલાઇઝેશનની થિંક ટેન્ક ગેટ સેન્ટરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મેં 2 વર્ષથી લેન્સેટ ઓન કોરોના માટે કમિશનની અધ્યક્ષતા કરી છે અને મને સંપૂર્ણ ખાતરી છે કે આ ખતરનાક વાયરસ યુએસ લેબ બાયોટેકનોલોજીમાંથી લીક કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે કોરોના કુદરતી છે એમ માનવું ભૂલ ભરેલું છે. રોગચાળાના 2 વર્ષ પછી પણ કોરોના વાયરસનું મૂળ વિશ્વને સ્પષ્ટ નથી. કોરોના વાયરસ ચામાચીડિયાથી લોકોમાં ફેલાય છે કે લેબોરેટરીમાંથી લીક થયો છે તે અંગે લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. જેફરી સાસના દાવાના સમર્થનમાં ચીન પણ સામે આવ્યું છે અને ચીનના સરકારી અધિકારીઓનું કહેવું છે કે સાસના દાવાની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે સાસે પહેલા પણ કહ્યું હતું કે મહામારી ચીન અને અમેરિકન વૈજ્ઞાનિકો વચ્ચે કરવામાં આવેલા પ્રયોગોનું પરિણામ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના વડા ટ્રેડોસ અધ્યનામ ગ્રેબેયસે પણ કહ્યું હતું કે કોવિડ લેબ લીક થિયરીની તપાસ કરવાની જરૂર છે. જોકે તેણે એમ પણ સ્વીકાર્યું કે કોરોના વાયરસ ચીનના વુહાન લેબમાંથી લીક થયો. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સતીડે ન્યૂઝ. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સતીડે.com આઝાદી સમાચારોની.